બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જેતપુરની જેતપુર માર્કેટ યાર્ડના જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજરને યાર્ડના વેપારી દ્વારા માર મારવામાં આવ્યો। જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ગુજકો માર્શલ માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી હતી, ત્યારે યાર્ડના અંકુર ટ્રેડિંગ નામની દુકાનના માલિક પરશોતામભાઈ અને તેના દીકરા દ્વારા છેલ્લા બે દિવસ થયા અહીં પોતાની દુકાનના વેચવા ચણાના ટેકાના ભાવે વેચવા માટે આવતા હતા અને તે પણ નબળી ગુણવત્તાના। ત્યારે આ ચણા નબળી ગુણવત્તાના હોય ટેકાના ભાવે ખરીદી રહેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર દ્વારા રિજેક્ટ કરીને ખરીદવાની ના કહી હતી, ત્યારે આ અંકુર ટ્રેડિંગના માલિક બંને બાપ દીકરો પરશોતામભાઈ અને તેના દીકરા દ્વારા ખરીદ વેચાણ સંઘના મેનેજર ઉપર હુમલો કરેલ હતો। મારા માર્યો કરવાના તો પરશોતમભાઈ છે, પેઢી વાળા અહીંયા અંકુર પેઢી છે અને એનો છોકરો બે હતા અને એનો માલ રિજેક્ટ થયો। આ વેપારનો જ માલ હતો, અમે ખેડૂતની જગ્યાએ જોઈ તો ખ્યાલ આવી જાય, અમે ખેડૂતના દીકરા છે એ ખબર પડી જાય કે માલ વેપારનો છે કે ખેડૂતનો છે, બરાબર। એટલે એ રિજેક્ટ માલ થયો, રિજેક્ટ થયો એના હિસાબે અમારા મેનેજર છે સંઘના અરવિંદભાઈ એને બાપ દીકરો બે મીના મારવા અને એક કાંટો ભાંગી નાખ્યો એની ઉપર ફસાડ્યા, બરાબર। ને હજી એ માલ પડ્યો જ છે, એ માલ ખરેખર ચેક કરે તો ખરેખર ખેડૂતનો માલ છે જ નહીં। મેનેજર બનાવી વિગત મુજબ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ હતી અને આ ખરીદી ગુજકો માર્શલ માટે જેતપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી રહી હતી, ત્યારે આ ટેકાના ભાવની ખરીદીમાં જેતપુર માર્કેટિંગ યાર્ડના 29 નંબરની અંકુર ટ્રેડિંગ નામની દુકાનના માલિક પરશોતામભાઈ અને તેના દીકરા છેલ્લા બે દિવસથી તેની દુકાનના લીધેલા ચણા અહીં ટેકાના ભાવે વેચવા માટે આવતા હતા અને આ વેપારીને પોતાના ચણા હોય અને તે પણ સાવ નબળી ગુણવત્તાના હોય ખરીદ વેચાણ સંઘના મેનેજર અરવિંદભાઈ કુંભાણીએ રિજેક્ટ કર્યા હતા, જેને લઈને બંને બાપ દીકરાએ અરવિંદભાઈ ઉપર ટીકા પાટા કરતા માર મારેલ હતો અને સાથે વજન કાંટો પણ માર્યો હતો। અહીં હાજર ખેડૂતોએ પણ વેપારીની આદાદાગીરી જોઈ હતી। ગયા સોમવારથી અમે ખેડૂતોના નિયમસર ખેડૂતોને ચણાની ખરીદી કરે છે, તેઓ જ્યારે ગઈકાલે જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દુકાન નંબર 29ના માલિક પરસોત્તમભાઈ રાદરિયા તેમજ તેમના પુત્ર કોલે ચણા નાખવા આવેલ છે, પણ પરંતુ પોતાના ચણા ન હોય ને બીજાના વાહન થ્રુ ખેડૂતોના નામે દાખલા લઈને આવેલ ને ગઈકાલે પણ અમે ક્વોલિટી રિજેક્ટ કરેલી હતી, એ જ ક્વોલિટી પાછી આજે બીજા વાહન થ્રુ આવતા તે ક્વોલિટી પાછી રિજેક્ટ કરતા અને તેઓ અમને ફરજિયાત કા ક્વોલિટી જોખી લ્યો એવો દબાણ કરતા, પણ ક્વોલિટી માન્ય ન હોય ગુજરાત સરકારના નીતિ નિયમ પ્રમાણે તેઓ ક્વોલિટી અમે રિજેક્ટ કરેલી હોય તેઓએ પછી તેઓ અમને બાપ દીકરાએ મારી પાસે ધીકા પાટું ઇલેક્ટ્રિક કાંટો બંને મારી મારવાની મારેલ છે તેઓએ બંને બાપ દીકરાએ। વેપારીએ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા। સુરેશ બાલ્યા, જેડ એસ ટીવી, જેતપુર।